नमस्कार श्री कड़ी भाई यूट्यूब चैनल में आप सबनों हार्दिक स्वागत है। हूँ विजय नंदासना श्री कड़ी भाई वीराणी कन्या विद्यालय राजकोट धोरण 10 विषय सामाजिक विज्ञान पाठ नंबर 18 भाव वधारो और ग्राहक जागृति जेनी आज आप चर्चा करीशू। भाव वधारो आम भाव वधारो नाणाना पुरवठामां थयेल वधारानुं परिणाम कोण छे अने कारण कोण छे आपणने प्रश्न थाय के कारण अने परिणाम बे कई रीते होई शके। कारण के खरीदवावाळी व्यक्तिनी संख्या वधशे तो भाव आपोआप वधशे, एटले नाणा वधे छे एटले भाव वधारो पण थाय छे, एनुं परिणाम ई छे अने कारण ई छे। बैंक द्वारा धिराण परना व्याजना दर घटाडीने तथा बैंको पासेनी रोकड अनामतमां वधारो करीने बैंको हळवी શરતોએ ઓછા વ્યાજના દરે સસ્તી લોન કે ધિરાણ સ્વરૂપે પ્રજાના હાથમાં નાણાંના પુરવઠામાં વધારો કરે છે। કારણ કે લોન છે એમાં વ્યાજનો દર ઘટાડે છે તો પબ્લિક શું કરશે, ઓછા વ્યાજના દરે લોન મળે છે તો લોન લેશે અને એ પોતાની જીવન જરૂરિયાતની ચીજવસ્તુની ખરીદી કરશે, જે ચીજવસ્તુની માંગ પર દબાણ લાવીને ભાવમાં વધારો કરે છે। પોઈન્ટ નંબર 2 વસ્તી વધારો। ભારતમાં સરેરાશ 1.9% દરે વસ્તી વધે છે। ભારતની કુલ વસ્તી 2011માં 121 કરોડ નોંધાઈ હતી, જે 2001થી દેશની કુલ વસ્તીમાં થયેલો ઝડપી વધારો ચીજવસ્તુ કે સેવાની માંગમાં વધારો કરીને માંગ પુરવઠાની સ્થિતિનું અસંતુલન વધારે છે। કારણ કે 2001થી લઈને 21ની વચ્ચે જે વસ્તી વધારો થયો 1.9% દરે, એટલી આપણે ચીજવસ્તુના ઉત્પાદનમાં વધારો કરી શક્યા નથી। એ જ રીતે વસ્તુની અછત સર્જાતા ભાવ વધારો જન્મે છે। પોઈન્ટ નંબર 3 નિકાસમાં વધારો। વિદેશી બજારમાં દેશની પેદાશોની માંગમાં વધારો થવાના લીધે સરકાર દ્વારા નિકાસ વધારવાના પ્રોત્સાહક પગલાંના કારણે નિકાસ ચીજવસ્તુઓની સ્થાનિક કે આંતરિક બજારમાં ઉપલબ્ધતા ઘટે છે। માનો કે વિદેશમાં એ ચીજવસ્તુનો ભાવ સારો મળે છે અથવા તો વધારે મળે છે તો અહીંયા બધા માલ મોકલી દેશે તો આપણા સ્થાનિક બજારમાં વસ્તુનો પુરવઠો ઘટશે એટલે ભાવ વધશે, એટલે કે અછત સર્જાય છે, માંગ સામે પુરવઠો ટૂંકો પડતા ભાવમાં વધારો થાય છે। નંબર 4 કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ, રો મટીરિયલ્સ એનો ભાવ વધશે તો સરવાળે માલની કિંમતમાં વધારો થશે। કાચા માલની અછત સ્વર્તાય તેથી તેની કિંમત વધે, તેથી વસ્તુનું ઉત્પાદન ખર્ચ વધે, અંતે તે વસ્તુની કિંમત વધે। બીજી બાજુ ઉત્પાદિત વસ્તુના ગ્રાહકો એ કામદારો કે પ્રજા છે, તેઓ ખરીદ શક્તિ ઘટતા વેતન વધારાની માંગણી કરે અને તે સંતોષવામાં આવતા ફરીથી વસ્તુના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય, જે ફરી ભાવવૃદ્ધિમાં પરિણમે છે। આમ ભાવવૃદ્ધિનું 20 ચક્ર સતત ચાલ્યા કરે છે। કારણ કે કાચા માલની કિંમત વધે છે અને ખરીદનારા કોઈ ગ્રાહકો છે, કામદારો છે, એ ખરીદી શકશે નહીં કારણ કે એની મૂળ કિંમતમાં વધારો છે, એટલે વેતન વધારશે, વેતન વધારે તો કંપનીના માલિક શું કરશે, તૈયાર ચીજવસ્તુ છે એના ભાવમાં વધારો કરશે। આ રીતે એનું 20 ચક્ર સતત ચાલ્યા જ કરશે, કારણ કે એ બધી જગ્યાએ ભાવ વધારો કરતા હશે તો એની ઉત્પાદન થઈ રહેલી વસ્તુના ભાવમાં વધારો કરશે। પોઈન્ટ નંબર 5 બિન નોંધાયેલ નાણાંનું ચલણ, એટલે કે કાળું નાણું, સરકારે ચોપડે કંઈ નોંધાયેલું નથી, સરકારને ચૂકવવા પાત્ર થતા કરવેરામાંથી બચવા કેટલાક આર્થિક વ્યવહારોને હિસાબી ચોપડે નોંધવામાં આવતા નથી, કેટલાક લોકો પોતાની ઊંચી આવક કે વધારાની આવક છુપાવે છે, આમ હિસાબી ચોપડે નહીં નોંધાય અને જેના પર કરવેરો ચૂકવ્યો નથી તેવી બિનહિસાબી આવકને કાળું નાણું કહે છે। આ કાળું નાણું ધરાવનારા લોકો આવકવેરા કે સર્વિસ ટેક્સ હેઠળ પકડાઈ જવાના ડરથી નાણાંનો સંગ્રહ કરવાના બદલે ઝડપથી વહેલામાં વહેલી તકે વાપરી કાઢવાનું વલણ ધરાવે, વાપરી કાઢવાનું એટલે એ રૂપિયા ઉડાવીને દેતો, એ રૂપિયા
કોઈ જગ્યાએ રોકી દે છે, પ્રોપર્ટી છે, કોઈ જગ્યાએ બિઝનેસ છે, માનો કે જમીન, મકાન, દુકાન કંઈ પણ લઈ લે છે અને બિન જરૂરી વસ્તુઓ ખરીદે છે. માનો કે રાજકોટ, આપણે ઘણીવાર કહેતા હોય કે 2006-10માં બહુ જ તેજીનો માહોલ હતો, કારણ કે એની પાસે રૂપીસ છે એને રાખવા કે આઈટી છે, ડીજીઆઈએસ છે, કોઈ પણ ની રેટ પડે તો એ 40 લાખનું મકાન છે એને કદાચ 50 લાખ દઈને ખરીદી લેશે. શું કામ? એને તો ફક્ત ને ફક્ત એ રૂપિયા વાપરી કાઢવા છે, ફક્ત રોકાણ કરવું છે, એટલે બિનજરૂરી વસ્તુની ખરીદી કરે છે. આમ તમામ પ્રકારે કાણું નાણું, કારણ કે આવા 100 વ્યક્તિ આવી રીતે ખરીદી કરશે તો બજારમાં મકાનની કિંમત શું થશે? ભાવ વધશે. આમ આ પ્રકારે કાળું નાણું ભાવ વધારાનું પોષક રહ્યું છે. પોઈન્ટ નંબર 6, સરકાર દ્વારા ભાવ વધારો. સરકાર વખતો વખત વહીવટી આદેશ બહાર પાડીને પેટ્રોલિયમ પેદાશો, રાસાયણિક ખાતર વગેરે કૃષિ પાકોના ટેકાના ભાવ વધારો. અત્યારે મગફળીની ખરીદી ચાલુ થઈ ગઈ છે ટેકાના ભાવે, બજારમાં જે કિંમત હોય સરકારે નક્કી કરેલી કિંમત 7-12-8 ના ઉતારા પ્રમાણે લોકો ખરીદી કરીને જે ભાવ તફાવત છે આપતા હોય છે, અને ખાદ્ય પુરવણી દ્વારા નાણાંનો પુરવઠો વધે છે, જેના કારણે ભાવ વધારો થાય છે. આમ સરકાર જ ભાવ વધારાને જન્મ આપે છે, કારણ કે ખેડૂતને વિચારો કે ખેડૂતને મગફળી કપાસમાં બજારમાં 900 રૂપિયા કિંમત છે, સરકાર 1000 રૂપિયા આપે છે. છેલ્લા વીકની વાત કરીએ તો 1018-1013, રાજકોટની વાત કરીએ તો 1048 સુધી ઊંચામાં ઊંચી મગફળીની આ કિંમત સરકાર દ્વારા આપવામાં આવેલી છે. માનો કે કપાસની આ રીતે ખરીદી કરશે તો ખરેખર બજાર કિંમત 1000 રૂપિયા છે, એને સરકાર 1100-1200 આપશે. હવે 1200 રૂપિયામાંથી વેપારી લોકો કે મિલ માલિકો કાપડ બનાવવા માટે ખરીદશે તો કાપડની મૂળ કિંમત, એની પડતર કિંમત જ ઊંચી થઈ જશે. પહેલા 1000માંથી બનતું હતું, હવે 1200ની ખરીદી કરીને બનશે, તો સરવાળે કાપડ ઉદ્યોગમાં એના ઉપર માર પડશે 200 રૂપિયાનો, તો એ પાછું પબ્લિક ખરીદવા જશે તો એને માર પડશે. ટૂંકમાં સરકાર જ ભાવ વધારાને જન્મ આપે છે. પોઈન્ટ નંબર 7, કુદરતી પરિબળ. ઘણી વખત એવું થઈ શકે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, અતિ એટલે વધારે વરસાદ, વૃષ્ટિ એટલે વરસાદ, અનાવૃષ્ટિ દુષ્કાળ, ઓછામાં ઓછો વરસાદ, ધરતીકંપ, રોગચાળો જેવી કુદરતી આફતોના કારણે, તેમજ યુદ્ધ, તોફાનો, આંદોલન, હડતાલ કે ઔદ્યોગિક અશાંતિના કારણોસર, તાળાબંધી જેવા માનવીય પરિબળોના કારણે, તાળાબંધી હડતાલ થાય, કર્ફ્યુ સર્જાઈ ગયું હોય, ઉત્પાદન ઘટે છે તેની પુરવઠા પર વિપરીત અસર પડે છે, પુરવઠો ઘટતા તેની સામે નાણાંનું પ્રમાણ સ્થિર રહેવાથી ચીજ વસ્તુની માંગના દબાણથી ભાવ સપાટીમાં વધારો થાય છે. પોઈન્ટ નંબર 8, દાણ ચોરી, સંગ્રહખોરી અને કાળા બજાર. ત્રણેય શબ્દો આપણને સિમિલર લાગે છે, તો દાણ ચોરી આપણે કોને કહીશું? દાણ ચોરી એટલે શું? કારણ કે આયાત કે નિકાસ ઉપર જે પ્રતિબંધ છે, માનો કે દુબઈથી બધા સોનું લાવે છે પણ અમુક ગ્રામની છૂટ મળે છે, વધારે પડતું લેવા, કારણ કે આપણે અહીંયા ભાવફેરમાં લગભગ 50% ફેર છે, તો એ શું કામ સસ્તું પડે છે? અહીંયાથી લઈને આપણે વેચવા માંડીએ તો એના ઉપર ટેક્સ ભરતા નથી એટલે સસ્તું પડે છે, તો ટેક્સ કે જકાત ભરતા નથી તો એને કહેવાય દાણ. કેમ કે વિદેશી માલ સામાન અહીંયા ઠલવાય છે, કારણ કે એનો આપણે ચોરી ચૂપીથી લાવી છીએ, કરવેરા ભરતા નથી, દાણ છોડ. સંગ્રહખોરી, ખબર છે કે લસણ ડુંગળીમાં ભાવ વધવાના છે, જીરામાં વધવાના છે, મગફળીમાં વધવાના છે, અડદની દાળમાં વધવાના છે, એ બધા માલનો સંગ્રહ કરી લે અને બજારમાં એ વસ્તુની ઘટ પડશે, કૃત્રિમ અછત ઊભી થાય છે અને બજારમાં ખૂબ જ ઊંચા ભાવ પડાવીને નફો કમાવાની ગણતરી છે, એનો ગેરલાભ ઉઠાવે છે, તેને કહેવાય નફાખોરી. અને આ વધારાનો જે નફો મેળવો 500-2500 એને કહેવાય કાળા બજાર. આપણે જોઈએ તો કેરોસીનમાં થતું હોય છે,
सरकारी राशन में मिलेलू केरोसीन 17 रुपया लीटर हो काड़ा बजार में 50 रुपया में वेचता हो आग बढ़ी भविष्य में भाव मड़वाना है यी अटकड़ों की अफवा के आगाही कारण भविष्य में भाववधारा लाभ उठा सके रक्षण मेड़ सके समाज बदाज वर्गो वेपारी उत्पादकों वस्तु जत्थो वत्ता ओछा प्रमाण में संग्रहखोरी करे परिणाम वस्तु पुरवठा पर दबाण आए कृत्रिम अछत उभी थाय बजार में खूबज ऊंचा भाव पड़ा नफाड़ो गाड़ो वधारी प्रजा गैरलाभ उठाने कहवाय नफाखोरी कहे आम संग्रहखोरी काला बजार नफाखोरी जेवी अनिष्ठ प्रवृत्ति करीने बजार में चीज वस्तुओं की अछत सर्जाय जेम के भाव वधारा माटे एक जवाबदार परिबळ छे भाव नियंत्रण शा माटे सतत भाव वधारानी अर्थतंत्र पर तथा समाजना लोकोना जनजीवन पर व्यापक दूरोगामी अने विपरीत असर पड़े छे व्यापक एटले बधी जगह दूरोगामी लांबा गाळाना विपरीत एनी असर बहु ज खराब होय छे जे असरोथी बचवा भाव नियंत्रणनी आवश्यकता ऊभी थई छे भाव वधारानी थती असरो नीचे मुजब टूक में समझीश नंबर वन भाव वधारा नफा में वारो आवक में वारो खरीद शक्ति में वारो चीज वस्तु की सेवा की मांग में वारो वस्तु भाव में वारो ये 20 चक्र सतत चालिया करे गरीबों ने मध्यम वर्ग ने जीव दुष्कर दुष्कर बहुज मुश्किल अति मुश्किल बनी जाए टू भाव वधारा बचत और मूड़ी सर्जन दर में घटाड़ो थे जरूरी चीज वस्तु उत्पादन घटे नवा धंधा उद्योगों रोजगार अटकी जाए कारण के मूड़ी सर्जन एटली आवक घटे नवा उद्योग तरफ ओछा वर्षे जरूरी चीज वस्तु उत्पादन घटे पॉइंट नंबर 3 विदेशी मूड़ी रोकाण घटे आयाती वस्तुओं में वधारो थता ऊंडियामण खर्चाय नवी समस्या सर्जे पॉइंट नंबर 4 आवश्यक चीज वस्तु उत्पादन घटे अछत सर्जाय प्रजा जीवन धोरण कथड़े गरीबों वधु गरीब बनी जाए पॉइंट नंबर 5 देश में चीज वस्तु उत्पादन खर्च वधता ते मोंगी थता देश की निकासी वस्तुओं भाव वधता अने प्रमाण में आयाती वस्तु बजार में सस्ती होने कारण देश की निकास में घटाड़ो थता अने आयात तो वधता हूंडियामणनी संतुला खोरवाई जाए हूंडियामण एटले अगाउ आपणे 15मा लेक्चर में बात करी थी विदेश में कोई अपने वस्तु वेची है एटले के निकास करी छे एक्सपोर्ट करी छे एना बदला में जे आपणे मळे छे धनराशि एने कहेवाय हूंडियामण निकास अपनी एटले के ओछा में ओछी वस्तु वेची है निकास एटले एक्सपोर्ट आयात एटले इम्पोर्ट अपने 200 करोड़ माल वेचो एना बदला में 10,000 करोड़ माल की खरीदी करी तो अपनी पास धनराशि आवशे नहीं जशे तो ये अपनी आयात और निकासनी ऊंडियामणनी संतुला खोरवाई गई है आयात निकास में असंतुलन सर्जाय पॉइंट नंबर 6 भाव वधारा गरीब के मध्यम वर्ग जीवन धोरण कथड़े जरूरिया पूरी करने चोरी लूंटवाट हत्या गुनाखोरी सट्टाखोरी संग्रहखोरी नफाखोरी काला बजार भ्रष्टाचार आपघात जेवी अनैतिक प्रवृत्ति समाज में वधे समाज नैतिक अधपतन थाय आम फुगावा रूपी भाव वधारो अर्थतंत्र माटे बाधारूप निवड़े छे तेथी भाव वृद्धि ने नियंत्रण में लेवानी ताती जरूरियात छे। कड़वी भाई यूट्यूब चैनल ने वधु में वधु लाइक शेयर अने सब्सक्राइब करो जो कोई पण आपणने प्रश्न उपस्थित थाय कॉमेंट बॉक्स में अवश्य लखीशुं। आभार।